બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાન યે કાન ખોલ કર સુન લે કે અબ કી જંગ છિડી તો નામો નિશાન નહીં હોગા. કશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગા. તાલ કર દિયા તુમને લહૂ સે શ્રીનગર કી ઘાટી કો, કિસ ગફલત પે છેડ રહે તુમ સોઈ હુઈ ગલ્દી ઘાટી. ક્યા હોગા અંજામ તુમે ઇસકા અનુમાન નહીં હોગા. કશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગા. ભારતના ગૃહમંત્રી અમિત શાહ આવા જ અંદાજમાં પાકિસ્તાનને લલકારી રહ્યા છે. બીજા મંત્રીઓની જેમ તેઓ પણ વારંવાર પીઓકેનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તમે તેમને જરા સાંભળો. મેં આજ ફિર સે કહેના ચાહતા હું, પાક ઓક્યુપાઈ કશ્મીર ભારત કા હૈ, હમારા હૈ ઓર હમસે કોઈ નહીં. મેં આજ ફિર સે કહેના ચાહતા હું, પાક ઓક્યુપાઈ કશ્મીર ભારત કા હૈ, હમારા હૈ ઓર હમસે કોઈ નહીં. અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે પીઓકે ભારતનું જ છે. તેમણે માત્ર કહેવા ખાતર આ વાત કહી નથી, બલકે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પીઓકે માટે 24 બેઠકો અનામત રાખવામાં આવી છે. એક રીતે સરકારે પીઓકે પાછું મેળવવાનો પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે. એક સમય પાકિસ્તાન અવારનવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું હતું, હવે બાજી પલટાઈ ગઈ છે. ભારત હવે બેકફૂટ પર રહેવાના બદલે ફ્રન્ટફૂટ પર રમી રહ્યું છે. હવે ભારત પીઓકેનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. કહેવાય છે કે દુશ્મન સામે લડતા લડતા એની તમામ ટેકનિક્સ શીખી જવાય છે. ભારત ચીનની ચાલને સારી રીતે સમજી ચૂક્યું છે. હવે ભારત ચીનના મિત્ર પાકિસ્તાન સામે ચીનની જ રણનીતિનો ઉપયોગ કરી રહ્યું હોય એમ જણાય છે. ચીનની સલામી સ્લાઇસિંગ વ્યૂહરચના જાણીતી છે. આ વ્યૂહરચના ખાસ છે, એના વિશે અમે તમને સમજાવીશું. આ વ્યૂહરચના હેઠળ ચીન પડોશી દેશોની વિરુદ્ધ નાના નાના મિલિટરી ઓપરેશન કરે છે. એ રીતે ધીરે ધીરે આખા વિશાળ વિસ્તાર પર કબજો કરી લે છે. એ ઓપરેશન એટલા નાના લેવલે હોય છે, એનાથી યુદ્ધની આશંકા રહેતી નથી. આ રણનીતિ વિશે વધુ અમે તમને સમજાવીએ. ચીન આ રણનીતિ મુજબ બે ડગલા ચાલીને અમુક વિસ્તાર બચાવી પાડે. કોઈ દેશ વિરોધ કરે તો એક ડગલું પાછળ હટી જાય. આમ છતાં ચીન એક ડગલું તો આગળ જ રહે છે. ભારત જેવા દેશ ચીનનો વિરોધ કરી શકે, પરંતુ કમનસીબે ભૂતાન, નેપાળ, લાઓસ કે કંબોડિયા જેવા નાના દેશો ચીનનો વિરોધ કરી શકતા નથી, એટલે ચીન ફાવી જાય છે. હવે આખા કેસમાં કાશ્મીર અને પીઓકે ક્યાં છે? સ્વાભાવિક રીતે તમને સવાલ થાય. વાત એમ છે કે સલામી સ્લાઇસિંગ પોલિસી હેઠળ ભારત બે ડગલા આગળ વધ્યું. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એ હંમેશાથી ભારત કહેતું રહ્યું છે. જોકે હવે બે ડગલા આગળ વધીને ભારત પીઓકેની વાત કરે છે, એટલે એક રીતે પાકિસ્તાને મેસેજ છે કે કાશ્મીર તો તમે ભૂલી જ જાઓ. આ રણનીતિ જ અસર થઈ રહી છે. હવે ભારત પીઓકે પર કબજો કરવાની વાત કરે, એટલે પાકિસ્તાનનું ફોકસ પીઓકેને બચાવવા પર જશે અને પાકિસ્તાનનો કાશ્મીર આલાપ બંધ થઈ જશે. આ મિશનમાં પીઓકેના લોકો તરફથી પણ ભારતને સપોર્ટ છે. પીઓકેના લોકો અને ભારત સરકારના હિતો જોડાઈ રહ્યા હોવાનું જણાય છે. એટલા માટે જ તો પીઓકેના લોકો ભારતની સાથે જોડાઈ જવાની માંગણી કરી રહ્યા છે. તેમણે કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ કાશ્મીરનો વિકાસ જોયો છે. હવે ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના લોકોને શું મેસેજ આપ્યો એ પણ તમે સાંભળો. और मैं कश्मीर की जनता को फिर से कहना चाहता हूँ कि इस देश में ढेर सारे राज्य हैं. गुजरात में आज भी गुजरातियों का अपना एक कल्चर है, बंगाल में आज भी बंगालियों का अपना एक कल्चर है, महाराष्ट्र में आज भी मराठियों का एक अपना कल्चर है. कहीं पर धारा 370 नहीं है. ये देश ही इतने खूबसूरत तरीके से बनाया गया है कि हजारों प्रकार की संस्कृतियाँ, हजारों प्रकार की बोलियाँ, सैकड़ों संस्कृतियाँ. और मुझे आनंद है कि आज जम्मू कश्मीर की जनता इस चीज को महसूस कर रही है. અમિત શાહે સ્પષ્ટ જણાવ્યું કે ભારતમાં જુદી જુદી સંસ્કૃતિના લોકો સુખેથી રહે છે. કાશ્મીરના લોકો પણ સારી રીતે સમજી ગયા છે કે ભારતની સાથે ખરા અર્થમાં જોડાવાથી તેમના હિતો સચવાશે. બીજી તરફ આઝાદી બાદથી જ પીઓકેના લોકો વિકાસથી વંચિત રહ્યા છે. તેઓ પણ વિકાસના ફળો ચાખવા ઈચ્છે છે, એટલે જ તેઓ ભારતમાં જોડાઈ જવા ઈચ્છે છે. કાશ્મીરના નેતાઓ મહેબૂબા મુફ્તી,
અને ફારૂક અબ્દુલ્લા કહેતા હતા કે કલમ 370 નાબૂદ કરવાથી કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, એનાથી સાવ વિરુદ્ધ માહોલ છે. કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ 66% ઘટી ગયું છે. 2010માં સંગઠિત થઈ પથ્થરમારો કરવાની 2654 ઘટનાઓ બની હતી. હવે પથ્થરમારાની કોઈ ઘટના જ બનતી નથી. આતંકવાદ ઘટ્યો અને વિકાસ વધ્યો. જમ્મુ કાશ્મીરના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનેક પ્રયાસો થયા છે. કાશ્મીરમાં ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્ર સરકારે 28,400 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ટેરિઝમનું પ્રમાણ ઘટ્યું અને ટુરિઝમનું પ્રમાણ વધ્યું. વધુને વધુ પ્રવાસીઓ અહીં આવવા પસંદ કરવા લાગ્યા. ગયા વર્ષે 2 કરોડથી વધારે પ્રવાસીઓએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. જમ્મુ કાશ્મીરનો વિકાસ જોઈને અને પાકિસ્તાનની સરકાર દ્વારા અત્યાચારોના કારણે જ પીઓકેના લોકો ભારતમાં જોડાવાની માંગણી કરી રહ્યા છે. મહેબૂબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે એવો દાવો કર્યો હતો. જોકે હવે પાકિસ્તાનમાં જ લોહીની નદીઓ વહી રહી છે. આ સ્થિતિ વિશે હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનને ચેતવ્યા હતા. 1 દશક કરતાં વધારે સમય પહેલાં અમેરિકાના પ્રતિનિધિ હિલેરી ક્લિન્ટન પાકિસ્તાન ગયા હતા. એ સમયે હિના રબ્બાની ખાર પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી હતા. ખારની બાજુમાં ઊભા રહીને હિલેરી ક્લિન્ટને વાસ્તવમાં કહ્યું હતું કે જ્યારે તમારા વાડામાં સાપ હોય તો એ માત્ર તમારા પાડોશીને જ કરડે એવી તમે અપેક્ષા ન રાખી શકો. આખરે તો વાડામાં સાપને રાખનારા લોકોને જ કરડશે. હિલેરીના શબ્દો સાચા પડ્યા છે. આતંકની ફેક્ટરીઓ ચલાવનારા પાકિસ્તાનમાં છાશવારે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. પાકિસ્તાનનું બીજા નંબરનું સૌથી વિશાળ એરબેઝ PNS સિદ્દીકી અનેક વિસ્ફોટો અને ગોળીબારોથી ધ્રુજી ઉઠ્યું હતું. તુર્બતમાં આવેલા આ નેવલ એરબેઝ પર થયેલા હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ સ્વીકારી છે. બલુચિસ્તાનમાં ચીનના રોકાણનો વિરોધ કરવા માટે જ આ હુમલો થયો છે. આ સંગઠનનું માનવું છે કે ચીન બલુચિસ્તાનમાં સંસાધનો લૂંટી રહ્યું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીનો આ અઠવાડિયામાં બીજો અને આ વર્ષનો ત્રીજો હુમલો છે. આ પહેલાં આ જ ગ્રુપે 29 જાન્યુઆરીએ મેક સિટીને ટાર્ગેટ કર્યું હતું, જ્યારે 20 માર્ચે ગ્વાદરમાં સૈન્ય સંસ્થાન પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનમાં 2023માં આતંકવાદી હુમલાઓમાં 1524 લોકોના મોત નિભ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ મોટાભાગે સેનાના જવાનો, પોલીસ અધિકારીઓ તેમજ ચીનના નાગરિકોને જ નિશાન બનાવે છે. પાકિસ્તાનમાં ચીનના જુદા જુદા પ્રોજેક્ટ્સ માટે હજારો ચાઇનીઝ કર્મચારીઓ કામ કરે છે. પાકિસ્તાનમાં બળવાખોરો આ કર્મચારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે, જેના લીધે ચીન પણ તેના મિત્ર પાકિસ્તાન પર અકળાયું છે. પાકિસ્તાનના બેશમમાં તાજેતરમાં જ એક આત્મઘાતી બોમ્બર હુમલામાં ચીનના 5 નાગરિકોના મોત થયા હતા, જેના પછી ચીને આ હુમલાની તપાસ કરવા પાકિસ્તાનને કહ્યું છે. પાકિસ્તાનના સ્થાનિક લોકોમાં ચીનના પ્રોજેક્ટ્સ પરના કારણે ખૂબ રોષ છે. ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર માટે ગ્વાદર પોર્ટ સિટીનું ખૂબ મહત્ત્વ છે. જોકે અહીંના સ્થાનિક લોકોએ અનેક વખત આ પોર્ટના પ્રવેશદ્વાર સમક્ષ વિરોધ પ્રદર્શનો કર્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો પાકિસ્તાનની સરકાર સામે જ હથિયારો ઉઠાવી રહ્યા છે. સ્વાભાવિક રીતે પાકિસ્તાને મોટા પાયે પાળેલા સાપ હવે એને જ ડંખી રહ્યા છે. પીઓકે, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાનના નાગરિકો હવે પોતાની જ સરકાર વિરુદ્ધ બળવાના મૂળમાં છે. પાકિસ્તાનમાં ગમે ત્યારે ગૃહયુદ્ધ શરૂ થાય એવી શક્યતાઓ નકારી ન શકાય.